આઝાદી પર્વ નિમિત્તે સૌને આ સ્વતંત્રતા દિનની શુભકામનાઓ. આજના કવિ સંમેલન નિમિત્તે હું અનિલ ચાવડા આપ સૌનું સ્વાગત કરું છું અને ગુજરાતી ભાષાના એક ખૂબ મોટા કવિની કાવ્ય પંક્તિથી આજના કવિ સંમેલનનો ઉઘાડ કરવો છે. કવિ કાંત શું લખે છે કે ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા, હિન્દુ અને મુસલમિન, હિન્દુ અને મુસલમિન વિશ્વાસી પારસીજીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. આપણે સગડા સમાન રીતે હિન્દ દેવભૂમિના સંતાન છીએ, ત્યારે એમને વંદન કરીને એક પ્રસંગ કહીને આગળના કવિ સુધી જવું છે. અમેરિકામાં એક મ્યુઝિયમ છે જ્યાં અમેરિકામાં જે મહાન લોકો થઈ ગયા એમના પૂતળા રાખવામાં આવ્યા છે. એ મ્યુઝિયમમાં એક દિવસ એક સ્કૂલના વિદ્યાર્થીઓ ગયા અને બધા મહાન લોકો જે અમેરિકનો છે એમને જોતા હતા. ત્યારે એ બધા જ અમેરિકનો વચ્ચે ગાંધીજીનું એક પૂતળું રાખવામાં આવેલું. એટલે એક વિદ્યાર્થીએ જોયું કે આપણે આ મ્યુઝિયમ તો જે અમેરિકાના મહાન વ્યક્તિઓ છે એમની માટેનું છે, તો ગાંધીજીનું પૂતળું શા માટે હશે? ત્યારે એ જ વખતે ત્યાં ઓબામા પણ આવેલા, એટલે એમણે પૂછ્યું કે મિસ્ટર પ્રેસિડેન્ટ, આ મ્યુઝિયમમાં આપણે અમેરિકાના મહાન વ્યક્તિઓના સ્ટેચ્યુ રાખીએ છીએ, તો ગાંધીજીનું સ્ટેચ્યુ અહીંયા શા માટે છે? ત્યારે ઓબામાએ ખૂબ સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું કે ગાંધીજી એ અમેરિકન સિટીઝનશિપ નથી ધરાવતા, પણ એ વૈશ્વિક સિટીઝનશિપ ધરાવે છે. એટલે આપણે એ વૈશ્વિક સિટીઝનશિપ ધરાવતા વ્યક્તિના દેશના માણસો છીએ, તો એનું ગૌરવ કરવાનો આ સમય છે અને એમને વંદન કરવાનો સમય છે. એ વંદન કરવાના સમયે હું આજના આ પર્વ નિમિત્તે આપણી સાથે કવિ વિરલ દેસાઈ છે એને વિનંતી કરું કે આવે અને આઝાદી પર્વની કવિતાનું ગાન કરે. વિરલ દેસાઈ. વાહ. આપણે આજની યુવા પેઢી જ્યારે આવશે અને પૂછશે એમના મા બાપને કે આઝાદી કઈ રીતે મળી હતી, તો એના જવાબ આપતા ગઝલના થોડા શેર. કોઈના સિંદૂર લૂછાયા, કોઈના સિંદૂર લૂછાયા ને એમ અમે આઝાદ થયા. કોઈના ખોડા લૂંટાયા ને એમ અમે આઝાદ થયા. કોઈના સિંદૂર લૂછાયા ને એમ અમે આઝાદ થયા. કોઈના ખોડા લૂંટાયા ને એમ અમે આઝાદ થયા. ને જલિયાવાલા બાગ મગજમાં રાખજો કે શું બાળક, શું સ્ત્રી, શું પુરુષ કે કોઈ, શું શું બાળક, શું સ્ત્રી કે પુરુષ કે શું, ત્યાં ટોળે ટોળા વિંધાયા એમ અમે આઝાદ થયા. ટોળે ટોળા વિંધાયા ને એમ અમે આઝાદ થયા. ને કોઈ હસતા હસતા ફાંસી ચડવા થઈ ગયું તૈયાર. કોઈ હસતા હસતા ફાંસી ચડવા થઈ ગયું તૈયાર. ને કોઈના કુળના દીવા બુઝાયા એમ અમે આઝાદ થયા. કોઈના કુળના દીવા બુઝાયા ને એમ અમે આઝાદ થયા. કે કોઈના સિંદૂર લૂછાયા ને એમ અમે આઝાદ થયા. કોઈના ખોડા લૂંટાયા ને એમ અમે આઝાદ થયા. હવે આઝાદ થયા પછી મને એમ થયું કે નામ કઈ રીતે યાદ રાખશે લોકો. તો મેં એક, જેમ આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ એમ મેં પ્રયાસ કર્યો છે સ્તુતિનો. તો જોજો કે જય 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 ભગતસિંહ, જય 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 ભગતસિંહ, જય સુખદેવ, જય બિરછા મુંડા, જય સાવરકર. જય 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 ભગતસિંહ, જય સુખદેવ, જય બિરછા મુંડા, જય સાવરકર. લોહીથી ધરતી સિંચનારા, ઓ વીર કરું વંદન તુજને, ઓ વીર કરું વંદન તુજને. નતમસ્તક છું હું ભીમ તને, નતમસ્તક છું હું ભીમ તને, સરદાર તને વંદન વંદન. લક્ષ્મીના ચરણોમાં શીશ ધરું, લક્ષ્મીના ચરણોમાં શીશ ચડું, રણચંડી તુજને વંદન વંદન. રણચંદી વંદન તુજને. દેશ કાજ ખપનારા, ઓ વીર કરું વંદન તુજને. દેશ કાજ ખપનારા, ઓ વીર કરું વંદન તુજને. જય ઉધમસિંહ, જય ઉધમસિંહ, જય મંગલની, જય ઉધમસિંહ, જય મંગલની, વંદન વંદન આઝાદ તને. જય ઉધમસિંહ, જય ઉધમસિંહ, જય મંગલની, જય જય ઉધમસિંહ, જય મંગલની, વંદન વંદન આઝાદ તને. દુશ્મનની છાતી ચીરનારા, ઓ વીર કરું વંદન તુજને. દુશ્મનની છાતી ચીરનારા, ઓ વીર કરું વંદન તુજને. જય ઉધમસિંહ, જય
જય ઉધમસિંહ જય મંગલની વંદન વંદન આઝાદ તને, દુશ્મનની છાતી ચીરનારા ઓ વીર કરું વંદન તુજને. ને હવે કવિ થયા અમુક, જય લાલ બાલને પાલ કહું, જય લાલ બાલને પાલ કહું, જય ઝવેરચંદ, જય લાલ બાલને પાલ કહું, જય ઝવેરચંદ, જય પાસ તને, જય અલ્લા મા ઇકબાલની, જય અલ્લા મા ઇકબાલની વંદન વંદન ઇકબાલ તને. શાહીથી સેવા કરનારા ઓ વીર કરું વંદન તુજને, શાહીથી સેવા કરનારા ઓ વીર કરું વંદન તુજને, દેશ કાજે મરનારા ઓ વીર કરું વંદન તુજને. થેન્ક યુ. ખૂબ સરસ વિરલભાઈ. એમણે ઝવેરચંદ મેઘાણીની વાત કરી. ઝવેરચંદ મેઘાણી તો આપણી ગુજરાતી માટીનો વીર છે. એમણે તો અને ગાંધીજીએ તો એમને રાષ્ટ્રીય શાયર કહેલા. અને જ્યારે આ જલિયાવાલા બાગની વાત કરી ત્યારે આપણે ચોક્કસ પેલી પંક્તિ યાદ આવે કે રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે. સમરાંગણથી લોહી ટપકતી જોડીઓ ઘરે આવતી છતાં માને એનો અફસોસ નહોતો થતો, કારણ કે વીરો એનો દીકરો દેશ માટે શહીદ થયો છે. દેશ માટે શહીદ થવાની ગૌરવ ધરાવ જે ગૌરવ ગાથા છે એના આપણે વારસ છીએ. મને એક બીજો પ્રસંગ યાદ આવે છે. એક વખત ગાંધીજીને એક માણસે કીધું કે બાપુ, આજકાલ તો ખાદી પહેરનારા પણ દારૂ પીતા થઈ ગયા છે. તો ગાંધીજીએ કીધું કે એવું કેમ વિચારતો? એવું વિચારો ને કે દારૂ પીતા લોકો પણ ખાદી પહેરતા થઈ ગયા છે. એટલે પોઝિટિવિટી જે ધરાવે છે હંમેશા સફળતા તરફ આગળ જતો હોય છે. કવિઓએ આપણા શહીદોના ગુણગાન ગાયા છે, એમની શૌર્ય ગાથાઓ ગાઈ છે. ગાંધીજીના અહિંસાના, સત્યના, પ્રેમના, કરુણાના તો અનેક પ્રસંગો છે, અનેક વાતો છે, અનેક કાવ્યો પણ રચાયા છે. ત્યારે આપણે આગળના કવિ તરફ જઈએ અને એમને કહીએ કે આપણને આ ગૌરવભૂમિની વાત કરે અને એમના કવિતાથી પરિચિત કરાવે. હું હર્ષવી પટેલને વિનંતી કરું. હર્ષવી પટેલ. દેશ પ્રેમ છે જબરો ભાઈ, આપણો દેશ પ્રેમ છે જબરો, વર્ષમાં બે જ દિવસ આવે છે એમાં ભારે ઉભરો. દેશ પ્રેમ છે જબરો ભાઈ, આપણો દેશ પ્રેમ છે જબરો. ત્રણ રંગોથી રંગી દઈએ પ્રોફાઇલના ફોટો, ત્રણ રંગોથી રંગી દઈએ પ્રોફાઇલના ફોટો, ને જય હો જય હિંદ કરવામાં ક્યાં જડે આપણો જોટો. જય હો જય હિંદ કરવામાં ક્યાં જડે આપણો જોટો, ને રૂપિયાનો ઝંડો લઈ કરીએ સાંજ સુધીમાં કચરો. ભાઈ આપણો દેશ પ્રેમ છે જબરો, બહુ સરસ. ને મેરા ભારત મહાન એવું બૂમ પાડી કહેવાના, મેરા ભારત મહાન એવું બૂમ પાડી કહેવાના, ને શ્વાસ મળે તો એ આપણે ઇમ્પોર્ટેડ લેવાના. ક્યાં વાત હે, શ્વાસ મળે, વાહ વાહ વાહ, અચ્છા શ્વાસ મળે તો એ આપણે ઇમ્પોર્ટેડ લેવાના. હકનું સહેલું ગણિત, હકનું સહેલું ગણિત, દાખલો ફરજ તણો છે અઘરો. ભાઈ આપણો દેશ પ્રેમ છે જબરો, વાહ વાહ વાહ, બહુ સરસ. આપણો દેશ પ્રેમ છે જબરો. બીજી કવિતા છે, સ્વાગત. મળી ગઈ છે આઝાદી ને અંગ્રેજોના રાજ ગયા, મળી ગઈ છે આઝાદી ને અંગ્રેજોના રાજ ગયા, રજવાડા સૌ તાજ મૂકીને ભારતમાંની લાજ થયા, રજવાડા સૌ તાજ મૂકીને ભારતમાંની લાજ થયા. અખંડ ભારતના ઘડતરમાં જેણે જીવતર રેડ્યા છે, અખંડ ભારતના ઘડતરમાં જેણે જીવતર રેડ્યા છે, સ્વતંત્રતાના એ પાયાને આજે સલામ કરીએ છીએ. સ્વતંત્રતાના એ પાયાને આજે સલામ કરવી છે. ને મળી ગઈ છે આઝાદી લાખો કુરબાની આપીને, મળી ગઈ છે આઝાદી લાખો કુરબાની આપીને, કુરબાનીઓ ફળી રહી છે લોકતંત્રને સ્થાપીને, કુરબાનીઓ ફળી રહી છે લોકતંત્રને સ્થાપીને. ખાંભી થઈને હર પાદર પર એ સુરાઓ ઊભા છે, ખાંભી થઈને હર પાદર પર એ સુરાઓ ઊભા છે, સ્વતંત્રતાના એ પાયાને આજે સલામ કરવી છે. સ્વતંત્રતાના એ પાયાને આજે સલામ કરવી છે. ને મળી ગઈ છે આઝાદી ભાઈ સર્વધર્મ સમભાવ સહિત, મળી ગઈ છે આઝાદી ભાઈ સર્વધર્મ સમભાવ સહિત, સત્ય અહિંસા અપરિગ્રહમાં સચવાયા છે સૌના હિત, સત્ય અહિંસા અપરિગ્રહમાં સચવાયા છે સૌના હિત. હે રામ કહેતા એક ઓલિયા રાજઘાટ પર સૂતા છે, હે રામ કહેતા એક ઓલિયા રાજઘાટ પર સૂતા છે, સ્વતંત્રતાના એ પાયાને
આજે સલામ કરવી છે. સ્વતંત્રતાના એ પાયાને આજે સલામ કરવી છે. મળી ગઈ છે આઝાદી ને અંગ્રેજોના રાજ ગયા. સ્વતંત્રતાના એ પાયાને આજે સલામ કરવી છે. સ્વતંત્રતાના પાયાને સલામ કરવાની વાત છે ત્યારે સહજ રીતે ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવે. ઉમાશંકર જોશીએ લખ્યું છે કે જે દિવસની અમે રાહ જોતા હતા તે તું જ છે. જે દિવસની અમે રાહ જોતા હતા તે તું જ છે. આવ જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા પવિત્ર રક્તથી થયો રંજીત તે તું જ છે. આવ જેની પ્રભાત લહરી મહી અમ સ્વપ્ન ભરી આશાઓની ખુશબો જઈ વસી છે તે તું જ. આવ આવ હે સુદીન અમ મુક્તિ તણા. આવ ઉમાશંકર જોશીએ સ્વતંત્રતા દિનને આવકાર્યો તો સામે એની પહેલા નર્મદે પણ વાત કરી કે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે. અને એ બ્યુગલોના રણકારે એના થડકારે અનેક વીરો દોડી ગયા શહીદો માટે. ગાંધીજીએ તો અહિંસાનો ઝંડો લહેરાવ્યો આખા દેશમાં કે લડવાનું નહીં અને છતાં જીતવાનું, અને છતાં એમાં સફળ થયા. આખી પૃથ્વી ઉપર કદાચ ભારત જ એક એવો દેશ છે જેણે અહિંસા થકી સફળતા મેળવી. બાકી દરેક દેશે હિંસક થવું પડ્યું છે, પુષ્કળ લડાઈઓ લડવી પડી છે. આપણે પણ લડ્યા છીએ પણ અહિંસક રીતે મર્યા છીએ, માર્યા વિના. માર્યા વિના મરવાની ભાવના છે એમાં આપણું ભારતપણું છે. અને આ ભારતપણું એનું વીરગાથા એની કથાઓ કવિતામાં હંમેશા ઝીલાતી આવી છે. ત્યારે હું તેજસ દવેને વિનંતી કરું કે એમની કવિતામાં આપણા ભારતની ગૌરવ ગાથાને વણે. તેજસ દવે, એક ગીત છે. સ્વાગત. કે સત્ય પ્રેમ કરુણાની ચાલે ચારે બાજુ આંધી, સૌની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી. સત્ય પ્રેમ કરુણાની ચાલે ચારે બાજુ આંધી, સૌની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી. ને અંતરા છે કે અંગ્રેજોના ડરથી સપના બીજી બાજુ ભાગે. આ એ સમય હતો કે જ્યારે માણસ સપના જોતા ડરતો હતો, પ્રગતિ કરતા ડરતો હતો. કે અંગ્રેજોના ડરથી સપના બીજી બાજુ ભાગે, સૂની શેરી જેવી આંખોમાં અંધારા જાગે. અંગ્રેજોના ડરથી સપના બીજી બાજુ ભાગે, સૂની શેરી જેવી આંખોમાં અંધારા જાગે. ને એવી પળમાં આવ્યા મોહનદાસ કરમચંદ ગાંધી. ફિલ્મનો હીરો કેવી એન્ટ્રી મારે એવી રીતે મોહનદાસ કરમચંદ ગાંધી લગભગ 44 વર્ષ પછી આફ્રિકામાંથી અહીંયા આવે છે. કે અંગ્રેજોના ડરથી સપના બીજી બાજુ ભાગે, સૂની શેરી જેવી આંખોમાં અંધારા જાગે. એવી પળમાં આવ્યા મોહનદાસ કરમચંદ ગાંધી, સૌની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી. ને છેલ્લો બંધ છે કે હિન્દુ મુસ્લિમ કોઈ હતું તો કોઈ ઈસાઈ જ્યારે. ક્યા વાત હે, વાહ. કે હિન્દુ મુસ્લિમ કોઈ હતું તો કોઈ ઈસાઈ જ્યારે, સતત ઉદાસી પહેરો ભરતી હતી દેશમાં ત્યારે. હિન્દુ મુસ્લિમ કોઈ હતું તો કોઈ ઈસાઈ જ્યારે, સતત ઉદાસી પહેરો ભરતી હતી દેશમાં ત્યારે. ને અલગ અલગ એ મણકાઓને એક જ દોરે બાંધી. અલગ અલગ એ મણકાઓને એક જ દોરે બાંધી, સૌની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી. સત્ય પ્રેમ કરુણાની ચાલે ચારે બાજુ આંધી, અરે સૌની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી. સૌની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી. બીજા ગીત તરફ જવું છે. શું થયું અને કેવી રીતે આ આઝાદી તરફ આપણે પહોંચ્યા. કે સતત જુલમ જે કરી રહ્યા હતા ભારતની આ ભૂમિમાં, સતત જુલમ જે કરી રહ્યા હતા ભારતની આ ભૂમિમાં, આખર સૂરજ ગયો આથમી ફિરંગીઓનો પશ્ચિમમાં. એક સમય હતો કહેવાતું હતું કે અંગ્રેજોનો સૂરજ ક્યારે આથમતો નથી, પણ એક સમય આવ્યો કે જ્યારે સૂરજ આથમ્યો. કે સતત જુલમ જે કરી રહ્યા હતા ભારતની આ ભૂમિમાં, આખર સૂરજ ગયો આથમી ફિરંગીઓનો પશ્ચિમમાં. બંધ છે કે વર્ષોથી જે કદી ન ખુલ્યા તોરણ ત્યાં બાંધ્યા. કે વર્ષોથી જે કદી ન ખુલ્યા તોરણ ત્યાં બાંધ્યા, બધા દ્વાર પર એમ ટકોરા આઝાદીએ માર્યા. કે વર્ષોથી જે કદી ન ખુલ્યા તોરણ ત્યાં
તોરણ જઈ ત્યાં બાંધ્યા, બધા દ્વાર પર એમ ટકોરા આઝાદીએ માર્યા, ને આજ હરખના આંસુઓથી છલકાઈ છે ભારતમાં, આખર સૂરજ ગયો આથમી ફિરંગીઓનો પશ્ચિમમાં. સતત જુલમ જે કરી રહ્યા હતા. છેલ્લો બંચ સ્વાગત સ્વાગત કે એને પાછા કાઢો, આવ્યા સોનેરિયા દિવસો. ક્યા બાત હે, એને પાછા કાઢવાની વાત છે કે એને એને પાછા કાઢો, આવ્યા સોનેરિયા દિવસો, ઊંડો ખાડો ખોદી દાટી દીધા તાજે વર્ષો. એને પાછા કાઢો, આવ્યા સોનેરિયા દિવસો, ઊંડો ખાડો ખોદી દાટી દીધા તાજે વર્ષો, ને જુઓ પ્રેમની જ્યોતિ પ્રગટી સાબરમતીના આશ્રમમાં. જુઓ કે જુઓ પ્રેમની જ્યોતિ પ્રગટી સાબરમતીના આશ્રમમાં, આખર સૂરજ ગયો આથમી ફિરંગીઓનો પશ્ચિમમાં. સતત જુલમ જે કરી રહ્યા હતા ભારતની આ ભૂમિમાં, આખર સૂરજ ગયો આથમી ફિરંગીઓનો પશ્ચિમમાં. તેજસે કહ્યું કે ગાંધીજી 44 વર્ષે અહીંયા આવ્યા અને પછી લડત ચલાવી. આજે આપણે જોઈએ તો 20-22 વર્ષે તો માણસ નિરાશ થઈ જતો હોય છે કે હવે જિંદગીમાં કંઈ રહ્યું નથી, હવે કંઈ મારાથી થઈ નથી શકતું. 30 વર્ષે તો આખી જિંદગીથી હારી ગયો હોય છે, ત્યારે એ માણસ આટલી ઉંમરે અહીંયા આવે છે, એ પછી પણ અહીંયા આવીને 64 વર્ષે દાંડી કૂચ કરે છે. ક્યાં વાત હે, આશ્રમથી લઈ અને છેક દાંડી સુધી ચાલતા જાય છે. આ ઉંમરે લોકોને 1.5 કિલોમીટર જવું હોય તો આજે બાઇક લઈને જાય છે. આઝાદી એટલી સહેલાઈથી સાંપડતી નથી, અને આ વીરોએ, આ શહીદોએ, આ નેતાઓએ જે રક્ત રેડીને, જે સિંચીને, જે પરસેવાથી આપણને આપ્યું છે, અમૂલ્ય છે, અને આપણે વારસાનું ગૌરવ કરવું જોઈએ. ત્યારે હું આપણી જે ભૂમિના વારસ છીએ એની ગૌરવ ગાથાની એક નાનકડી કવિતા રજૂ કરવા માંગુ છું. સ્વાગત. અમે એટલે આપણે બધા, અમે એ જ ભૂમિના વારસ, કે 15 ઓગસ્ટે જ્યાં ઉડ્યું આઝાદીનું સારસ. અમે એ જ ભૂમિના વારસ, 300 વર્ષ સુધી એ સારસને બાંધી રાખ્યું, કે અમે એ જ ભૂમિના વારસ, 15 ઓગસ્ટે જ્યાં ઉડ્યું આઝાદીનું સારસ. અમે એ જ ભૂમિના વારસ, કે લઈ લાકડી ગાંધીએ જ્યાં અંગ્રેજો હંકાર્યા. લાકડી સાવ પાતળી હતી, પણ એમણે આખા દેશને એક નાનકડી લાકડીથી આઝાદ કર્યા. લઈ લાકડી ગાંધીએ જ્યાં અંગ્રેજો હંકાર્યા, શહીદ થઈને ભગતસિંહે પણ દુશ્મનને પડકાર્યા, ખેડા અંદર સત્યાગ્રહોમાં સરદારે લલકાર્યા, ને જીવની પરવા કીધા વિના સૌને પાર ઉતાર્યા, પથ્થર માફક બધા ઘસાયા, ત્યારે પામ્યા આરસ. આપણા શહીદો પથ્થર માફક આજીવન ઘસાયા છે, ત્યારે આપણે આઝાદીનું આરસ પામ્યા છીએ. કે પથ્થર માફક બધા ઘસાયા, ત્યારે પામ્યા આરસ, અમે એ જ ભૂમિના વારસ, 15 ઓગસ્ટે જ્યાં ઉડ્યું આઝાદીનું સારસ, અમે એ જ ભૂમિના વારસ. બીજી એક ગઝલ સંભળાવી છે. સ્વાગત. કે રણસિંગુ જ્યારે ફૂંકાયું ત્યારે સૌ આઝાદ થયા. જ્યારે ખબર પડી કે આપણે ગુલામ છીએ પછી જ આપણે મહેનત કરતા હોય છે, જ્યાં સુધી પથ્થરો ઠેસ ના વાગે ત્યાં સુધી હટાવતા નથી આપણે. કે રણસિંગુ જ્યારે ફૂંકાયું ત્યારે સૌ આઝાદ થયા, ને રક્ત શહીદોનું રેડાયું ત્યારે સૌ આઝાદ થયા. રણસિંગુ જ્યારે ફૂંકાયું ત્યારે સૌ આઝાદ થયા, રક્ત શહીદોનું રેડાયું ત્યારે સૌ આઝાદ થયા, ને હાર્યા વિના એક ડોસો મથતો જ રહ્યો એના લીધે. હાર્યા વિના એક ડોસો મથતો જ રહ્યો એના લીધે સત્ય અહિંસાથી પ્રગટાયું ત્યારે સૌ આઝાદ થયા. સત્ય અહિંસાને જાતે જ પ્રગટવું પડ્યું. અચ્છી વાત હે. કે હાર્યા વિના એક ડોસો મથતો જ રહ્યો એના લીધે સત્ય અહિંસાથી પ્રગટાયું ત્યારે સૌ આઝાદ થયા, ને લબર મૂછિયા ઘણા યુવાને પ્રેમના ગીતો પડતા મૂકી. લબરમુછિયા ઘણા યુવાને પ્રેમના ગીતો પડતા મૂકી આઝાદીનું ગાણું ગાયું ત્યારે સૌ આઝાદ થયા, ને જવાન બુઢા સૌ બોલ્યા, અંગ્રેજો ભારતને છોડો. ભારત છોડો આંદોલન એ વખતે ચાલુ થયેલું 1942માં. કે જવાન બુઢા સૌ બોલ્યા, અંગ્રેજો ભારતને છોડો. ભારતને જ્યારે છોડાયું
ત્યારે સૌ આઝાદ થયા. ને વર્ષો સુધી એક ગુલામીની સાંકળમાં બંધાયા હતા, વર્ષો સુધી એક ગુલામીની સાંકળમાં બંધાયા હતા, એ સાંકળથી છૂટી જવાયું ત્યારે સૌ આઝાદ થયા. ને રંગ તિરંગાના નિરખ્યા, રંગ તિરંગાના નિખર્યા, ને ભારત માનું મન મલકાયું. ઓહો, રંગ તિરંગાના નિખર્યા, ને ભારત માનું મન મલકાયું, ને સ્વતંત્રતાનો વાયો વાયું, ત્યારે સૌ આઝાદ થયા. રણસિંગુ જ્યારે ફૂંકાયું ત્યારે સૌ આઝાદ થયા. રક્ત શહીદોનું રેડાયું ત્યારે સૌ આઝાદ થયા. એ શહીદોના રક્તથી આપણે અત્યારે જે સુખ સાહેબી અને આઝાદી ભોગવી રહ્યા છે એમાં અનેક લોકોનું પ્રદાન છે. ત્યારે હું અત્યારે ભાવેશ ભટ્ટને વિનંતી કરું કે આવે અને એમની કવિતા સંભળાવે. ભાવેશ ભટ્ટ, સ્વાગત છે. જે દેશભક્તો અને મહાપુરુષોના લીધે આપણને આઝાદી મળી, મારી પહેલી રચના એવા એક મહાપુરુષને, એક મહાત્માને અર્પણ કરું છું કે પોતડી, ચશ્મા અને એક લાકડી. પોતડી, ચશ્મા અને એક લાકડી જે હજારો તોપને ભારે પડી. પોતડી, ચશ્મા અને એક લાકડી જે હજારો તોપને ભારે પડી, ને સત્યને સહેવો પડ્યો તો રંગ ભેદ. સત્યને સહેવો પડ્યો તો રંગ ભેદ, લાલ પીળી થઈ ઉઠી તી એ ઘડી. ને છાપ આખા વિશ્વ પર પાડી ગઈ, છાપ આખા વિશ્વ પર પાડી ગઈ, દાંડી યાત્રાએ ગયેલી ચાખડી. ને પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી, પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી, આખી આ દુનિયા પડી ગઈ સાંકડી. ને અંધશ્રદ્ધાથી ગુલામી દૂર થઈ, અંધશ્રદ્ધાથી ગુલામી દૂર થઈ, બાંધી હતી વિશ્વાસની નાડા છડી. ને રેટિયામાં કાળને કાતી લીધો, કાળને કાતી લીધો, કાળને એની સમજ પણ ના પડી. રેટિયામાં કાળને કાતી લીધો, કાળને એની સમજ પણ ના પડી, ને ઘરના બે ટુકડા થયા સળગ્યા પછી, ઘરના બે ટુકડા થયા સળગ્યા પછી, બંધ આંખોમાં અહિંસા તરફડી. ને છેલ્લો શેર છે કે મોક્ષને પામી ત્રણે ત્રણ ગોળીઓ, મોક્ષને પામી ત્રણે ત્રણ ગોળીઓ, ચામડીના તીર્થમાં એ જઈ ચડી. મોક્ષને પામી ત્રણે ત્રણ ગોળીઓ, ચામડીના તીર્થમાં એ જઈ ચડી, પોતડી, ચશ્મા અને એક લાકડી જે હજારો તોપને ભારે પડી. બીજી રચના કે એ જ બધાના હોવાથી તો શોભે છે આકાર વતનનો, એ જ બધાના હોવાથી તો શોભે છે આકાર વતનનો, લઈ શકે છે પોતાની છાતીમાં જે ધબકાર વતનનો. ને નાસી છૂટે ભેદભાવના અંગ્રેજો રાતો રાત પછી, કે નાસી છૂટે ભેદભાવના અંગ્રેજો રાતો રાત પછી, માનવતાને નામે જ્યારે ઉજવાશે તહેવાર વતનનો. ને જીવનમાં ક્યારેય એ બદકિસ્મત મસ્તક ઊંચું થાય નહીં, જીવનમાં ક્યારેય એ બદકિસ્મત મસ્તક ઊંચું થાય નહીં, જેને ખુદના માથા ઉપર ના વર્તાતો ભાર વતનનો. ને શરીર ત્યાગી ખાંભી રૂપે હસતા મોઢે કાયમ રહેતો, શરીર ત્યાગી ખાંભી રૂપે હસતા મોઢે કાયમ રહેતો, એ જ બને, બસ એ જ બને સાચે સાચો હકદાર વતનનો. ને વેર ઝેરની પ્રતિનિધિ સગડી સરહદને તમે કહી દો, વેર ઝેરની સગડી પ્રતિનિધિ સરહદને તમે કહી દો, આખે આખી આ દુનિયા લાગે અમને વિસ્તાર વતનનો.
કે વેર ઝેરની પ્રતિનિધિ સઘળી સરહદને તમે કહી દો, આખે આખી આ દુનિયા લાગે અમને વિસ્તાર વતનનો, એ જ બધાના હોવાથી તો શોભે છે આકાર વતનનો, લઈ શકે છે પોતાની છાતીમાં જે ધબકાર વતનનો. ખૂબ સરસ ભાવેશભાઈ, એમણે ગાંધીજીની વાત કરી, પૂતળી ચશ્મા અને એક લાકડી, ત્યારે આપણને માધવ રામાનુજની સહજ રીતે કવિતા યાદ આવી જાય કે ગાંધીજીની જે મૃત્યુની ક્ષણ છે, મૃત્યુની પળ છે, એમણે કવિતામાં પકડવાનો પ્રયત્ન કર્યો કે સાંજનો સમય છે અને ગાંધીજીને નથું ગોડસે આવીને ત્રણ ગોળીઓ મારે છે, હે રામ બોલે છે, ત્યારે એ કવિ કઈ રીતે જોતો હોય છે આખી ઘટનાને. એમણે લખે છે કે એ સાંજે એક સાથે બબ્બે સૂરજ આઠમાં જોયા. બાપુ તો મહાન હતા, એમને દેહ ત્યાગનું શું પડ્યું હોય, પણ માધવ રામાનુજ લખે છે કે બાપુ તો મોટા વ્યક્તિ હતા, ઉદાર હતા, પણ એ બિચારી સાંજ ઉપર શું વીતી હશે જે સમયે બાપુએ પ્રયાણ કર્યું. એટલે જ્યારે આટલી મહાન વ્યક્તિ આપણી વચ્ચે હોય છે અને વિદાય લેતી હોય છે, ત્યારે પ્રકૃતિમાં પણ એક અસહજતા વ્યાપી જતી હોય છે. અને આ જે વીરો છે, શહીદો છે, ગાંધીજી છે, સરદાર છે, બધા જ એટલા બધા વ્યક્તિત્વો છે આપણી પાસે કે જેમણે આપણી માટે આ બધું કર્યું છે, આપણે એમના વારસો છીએ, એમનો વારસો આપણે જાળવવાનો છે. અત્યારે આપણે, પહેલા અંગ્રેજો ભારત છોડતા હતા, હવે આપણે છોડીએ છીએ, ડોલરની પાછળ દોડીએ છીએ. પણ ઘણા બધા એવા સેવાભાવી લોકો છે, આજે પણ વિદેશ જાય છે, ભણે ગણીને આવે છે, ઘણું બધું કમાય છે અને દેશ માટે દાન આપે છે, કાર્ય કરે છે. એટલે આવા લોકોની ઉણપ નથી, એટલા માટે જ આ દેશ હજી ટકી રહ્યો છે. બાકી 1.25 અબજની વસ્તી ધરાવતો આટલો નાનકડો દેશ હોય, આટલું પોપ્યુલેશન હોય, છતાં આટલા એક થઈને રહેવું એ ખૂબ કપરું હોય છે. આપણે બધી એકતામાં જીવીએ છીએ, સાથે રહીએ છીએ અને આ સ્વતંત્રતા પર્વની ઉજવણી પણ આ જ રીતે સાથે કરીએ છીએ. દૂરદર્શન નિમિત્તે આ કવિ સંમેલન યોજાયું છે, આપ સૌ આવ્યા છો, એ નિમિત્તે આપ સૌનો આભાર માનું છું, દૂરદર્શનનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.